वेलकम बैक विद्यार्थी मित्रों, आ वीडियो में आपणे स्वाध्याय 1.2 नो पांचमो दाखलो शुरू करीशुं। रकम वाँची आपणे पांचमा दाखलानी के कोईक प्राकृतिक संख्या एन माटे 6 एन घातनो अंतिम अंक शून्य थाय छे के नहीं ते चकासो। फरीथी वाँची रकम एक वार रकम वाँचवाथी क्यारेक आपणने खबर ना पड़े तो कोईक प्राकृतिक संख्या एन माटे 6 एन घातनो अंतिम अंक शून्य थाय छे के नहीं ते चकासो। हवे रकम वाँची आपणे बे वार छता आपणने खबर ना पड़ी के शू पूछे छे अने शू शोधवानुं छे। तो जो तमने मैं शॉर्ट में अने सीम्पल में समझाऊं के कोईक एक अंक छे, संख्या छे, आ 6 नथी। हवे तमे कहशो के सर आ तो 6 छे, पण ई जो तमे कोईक प्राकृतिक संख्या एन माटे 6 एन घात, एन घातनो मतलब के 6 ना ऊपर कोई पण घात हशे। प्राकृतिक संख्या एटले 6 ना ऊपर एक पण घात होई शके, बे पण होय, त्रण घात भी होय, बे घात होय 6 ની तो 6 ની બે ઘાત એટલે 6 × 6 એટલે 36 થાય। તો હવે આ સંખ્યા 36 બની જશે, એટલે આ 6 સંખ્યા ફિક્સ નથી, ઘાત કોઈ પણ આવી શકે, જેટલી ઘાત આવે એવી સંખ્યા ચેન્જ થાય। તો એમ કહે છે કે જે સંખ્યા જે બનશે તો શું એનો અંતિમ અંક શૂન્ય થાય કે ના થાય, તો એ આપણે ચેક કરવાનું છે। તો હવે આપણે એક વાત યાદ રાખવાની કે જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય, જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા હંમેશા 2 અને 5, 2 અને 5 વડે હંમેશા વિભાજ્ય હોય। જો હું અહીંયા લખું છું જવાબ કેવી રીતે લખવાનો એ મેં સ્ટાર્ટ કરું છું, પછી તમને સમજાવતો પણ જાઉં છું। તો સૌથી પહેલાં એમ લખીશું કે જો કોઈ સંખ્યાનો અંતિમ અંક, જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા, તો તે સંખ્યા હંમેશા, તે સંખ્યા હંમેશા 2 અને 5 વડે વિભાજ્ય હોય, 2 અને 5 વડે વિભાજ્ય હોય। આનો મતલબ શું? બે લાઈન તો આપણે લખી દીધી, પણ મતલબ શું? જો કોઈ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોય તો તે સંખ્યા હંમેશા 2 અને 5 વડે વિભાજ્ય હોય। એનો મતલબ તમને મેં સમજાવું, ચલો અંતિમ અંક શૂન્ય આવે તેવી કઈ કઈ સંખ્યા, લાસ્ટ અંક, છેલ્લો અંક શૂન્ય હોય। તમે કહેશો 10, 20, 30, 50, 100, ઘણા બધી છે, આવી ઘણી બધી સંખ્યા છે કે જેનો છેલ્લો અંક 0 આવે છે, શૂન્ય આવે છે। તો જો તમે જોઈ શકો, તમે કોઈ પણ સંખ્યા લો કે જેનો અંતિમ અંક શૂન્ય આવતો હોય તો એ સંખ્યા હંમેશા 2 અને 5 વિભાજ્ય હશે, એટલે કે 2 અને 5 ભાગ ચાલશે જ। જુઓ 10 છે તો 10 એટલે 2 પણ ભાગ ચાલે, 2 × 5 = 10, 5 પણ ચાલે, 5 × 2 = 10, 20 છે 2 પણ ભાગ ચાલશે, 2 × 20 અને 5 બી ચાલે, 5 × 4 = 20, 30 છે 15 × 2 = 30, 5 × 6 = 30, 50 છે 25 × 2 = 50 છે ને। તો કોઈ પણ સંખ્યા હોય કે જેનો અંતિમ અંક 0 હોય, અંતિમ અંક શૂન્ય હોય, તે હંમેશા 2 અને 5 વડે વિભાજ્ય હશે। તો જે આપણને રકમમાં પૂછ્યું છે 6 ની n ઘાત, તો જો આનો પણ અંતિમ અંક જો શૂન્ય હોય તો એનો મતલબ કે આ પણ 2 અને 5 વડે વિભાજ્ય હશે, અને જો આના 2 અને 5 વડે વિભાજ્ય ના હોય તો એનો મતલબ કે આનો પણ અંતિમ અંક શૂન્ય નહીં આવે। તો કેવી રીતે કરીશું? સૌથી પહેલાં જે આપણને રકમમાં પૂછ્યું છે 6 ની n ઘાત, તેના આપણે ભાગ પાડીશું। ચાલો તો 6 ભાગ પાડીએ, તો 6 ભાગ પડે 2 × 3, 2 × 3 = 6, બાકી n ઘાત તો ઉપર છે એ તો લખીશું, ખાલી માત્ર આપણે 6 ભાગ પાડ્યા 2 × 3 = 6। હવે શું કરીશું?
અહીં તમે જોઈ શકો છો 6 ના ભાગ પાડ્યા તો ત્યાં 2 આવ્યું અને 3 આવ્યું, એનો મતલબ 2 અને 3 થી આ વિભાજ્ય છે। જ્યારે ઉપર શું કહે છે 2 અને 5 થી વિભાજ્ય, જ્યારે અહીંયા 2 તો ચલો આવી ગયો પણ 5 ક્યાં આવ્યો, કેમ કે 5 આવું જ જોઈએ, તો એનો મતલબ આપણે એમ લખીશું કે અહીં 6 ની n ઘાત એ 5 વડે વિભાજ્ય નથી, અહીંયા 5 નથી, કેમ કે આપણા જે નિયમ છે એમાં શું કહે છે કે 2 અને 5 વડે વિભાજ્ય હોય જો એનો અંતિમ અંક શૂન્ય આવતો હોય તો એ 2 અને 5 વડે વિભાજ્ય હશે જ। જ્યારે અહીંયા ચલો 2 તો આવી ગયું પણ 5 ક્યાં છે, તો તેથી અહીં 6 ની n ઘાત એ 5 વડે વિભાજ્ય નથી। તેથી બસ અહીં દાખલો પૂરો થઈ ગયો, જે છે રકમમાં તે લખી નાખવાનું। તેથી કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાતનો અંતિમ અંક 0 થાય નહીં। તો આ રીતે આપણો દાખલો અહીંયા પૂરો થયો। ઇઝી છે, કોઈ દાખલો તો ના જ ગણાય, માત્ર આપણે એક સાબિત કરવાનું હતું, આપણે એક સવાલ છે એનો જવાબ આપવાનો હતો। તો આ મુજબનું દાખલો છે, ક્યારેક પરીક્ષામાં પૂછાય પણ અત્યાર સુધી આવો દાખલો પૂછાતો નથી, પણ ક્યારેક પૂછાઈ જાય તો આપણે આ રીતે આપણે દાખલો ગણવાનો।